उधना हरिनगर 3 में हिंदू वीर सेना द्वारा राम मंदिर की प्राण प्रतिष्ठा की उजवणी भागरूपे महाआरती कार्यक्रम योजायो हतो, जेमां खूब ज मोटी संख्या में भक्त उपस्थित रही आरती नो लाभ लीधो हतो। सूरत में देशभर की जेम अनेरा थनगनाट साथ अयोध्या में थयेली राम मंदिर की प्राण प्रतिष्ठा की अनेरा उत्साह और उमंग साथ उजवणी करवामां आवी रही छे। उधना हरिनगर 3 में हिंदू वीर सेना द्वारा महाआरती कार्यक्रम करवामां आव्यो हतो, जे खूब ज मोटी संख्या में भक्त उपस्थित रही आरती नो लाभ लीधो हतो। हिंदू वीर सेना द्वारा महाआरती हती, जेमां उधना हरिनगर 3 में भगवान राम की प्राण प्रतिष्ठा ने लईने भव्य आयोजन करवामां आव्यो हतो। अयोध्या में भगवान राम की प्राण प्रतिष्ठा करवामां आवी हती, जेनी प्रतिकृति अहीं दर्शनार्थे मुकवामां आवी हती। सूरतना उधना हरिनगर 3 में विस्तार में छेल्ला 10 वर्षथी अयोध्या में भगवान रामना मंदिर की स्थापना थाय ते हेतुथी महाआरती करवामां आवे छे, ત્યારે ગત રોજ સપનું સાકાર થતા લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। મનુભાઈ પટેલ જી, આજે તમે કઈ જગ્યા છો અને શું પ્રોગ્રામ છે? આજે હું આ સુરતની અંદર ઉધના વિસ્તારમાં છું અને ઉધના 164 ઉધનાનો હું એમએલએ છું, ધારાસભ્ય છું, અને એ નાતે ઉધનાના તમામ પ્રોગ્રામો જે થઈ રહ્યા છે, સવારે 8 વાગ્યાથી માંડીને આજે રાત્રે 12 વાગ્યા સુધીના આ પ્રોગ્રામો અમારા ચાલવાના છે, અને એ સનાતન ધર્મને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા દરેક પ્રોગ્રામોને સાથે રહીને માણવાની જે મજા છે, એ આજનો દિવસ અમારા માટે, હિન્દુસ્તાન માટે, ભારત વર્ષ માટે અને સુરત શહેર માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, અને આજે આપણે સૌ હર્ષ અને ઉલ્લાસથી આગળ વધી રહ્યા છે। ભગવાન શ્રી રામ 500 વર્ષથી ભગવાન શ્રી રામના મંદિર માટે આપણા પૂર્વજોએ લડાઈ લડી છે, અને એના માટે ઘણા બધા આપણા વડીલોએ, પૂર્વજોએ આમાં કુરબાની પણ આપી છે। આજે એ દિવસ આવ્યો છે, એ સોનાનો સૂરજ આજે ઉગ્યો છે કે ભગવાન શ્રી રામ પોતાના સ્વગૃહે આજે પધારી રહ્યા છે અને પોતાના અયોધ્યાની અંદર પોતાના મંદિરમાં, યાને કે રાજમહેલ જેવો જે આ મંદિર છે, આપણા વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ એક મિશન ઉપાડ્યું હતું કે મારે મંદિર બનાવવું છે ભવ્યતાથી ભવ્ય, અને એ પણ કેવું, રાજાને શોભે એવું, એટલે રાજાને શોભે એવા મહેલ જેવું મંદિર ભગવાન શ્રી રામની સ્મૃતિમાં બનાવ્યું છે, અને આજે એ જ મંદિરની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। આખો દેશ ઇલોડે ચડ્યો છે, આખું ગુજરાત ઇલોડે ચડ્યું છે, અને એમાં આખું સુરત ઇલોડે ચડ્યું છે। સુરતમાં આપણું આ ઉધનાના નવયુવાનો, આપણી દીકરીઓ, આપણી માતાઓ, આપણી બહેનો, આપણા આવા સંગઠનો બધા આજે ઝૂમી રહ્યા છે, અને એ આપણો ઇતિહાસ છે। આજનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યો છે, ન ભૂતો ન ભવિષ્ય, ક્યારે પણ આપણે આ દિવસ જોયો નથી એવો આજનો દિવસ છે। અસ્તુ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ। વિનોદભાઈ પટેલ, કોર્પોરેટર, પાંડેસરા। પેલા તો દર્શકોને જય શ્રી રામ। આજે હું અત્યારે હરિનગર 3 છેલ્લી ગલીના નાકા ઉપર આ હિન્દુ વીર સેનાના યુવાઓ દ્વારા આયોજિત મહાઆરતીના કાર્યક્રમમાં આવેલો છું। હર વર્ષે આ યુવા સેના ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે મંદિર બને એ લક્ષ્ય સાથે છેલ્લા ઘણા વર્ષથી આ કાર્યક્રમ કરતી હોય છે, ત્યારે આજે તો આનંદનો અતિરેક થયો છે। ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે જ્યારે નિજ મંદિરમાં પધાર્યા છે, ત્યારે આખું સુરત નહીં પણ આખું ભારત હિન્દુ રાષ્ટ્ર બની ગયું છે, અને રામમય બનીને આજે દરેકના ઘરે સ્વયં ભગવાન પધાર્યા હોય એવો આજે માહોલ પેદા થયો છે। ત્યારે ભગવાન શ્રી રામની આરતી કરવા માટે અહીંયા હરિનગરના 3 ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા છે, ત્યારે સૌને આજે હું અભિનંદન પણ આપું છું, અને આ જેને પણ આ કાર્યક્રમ કર્યો છે એ આખી સમગ્ર ટીમને પણ અભિનંદન આપી અને વિરમું છું। ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં આજે પધાર્યા છે, ત્યારે ખુશી આનંદનો અતિરેક થયો છે, અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અમે ભગવાન શ્રી રામને નિજ મંદિરમાં બેસાડી અને એની ભક્તિમય વાતાવરણમાં પૂરા સુરતને, પૂરા હરિનગરને ભક્તિભાવથી ભગવાન શ્રી રામને જય જય નમસ્કાર કરીએ છીએ।